હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું બહુપદી. ગણિતનું ટોપિક છે. તો પહેલાં તો આપણે જોઈશું જ્ઞાત સંખ્યા અને અજ્ઞાત સંખ્યા. જ્ઞાત સંખ્યા એટલે આપણે ખબર છે કે આ ચોક્કસ એક સંખ્યા છે કે એની અંદર એ સંખ્યા, જેમ કે 2 છે, 3 છે, 4 છે, 5 છે, આપણે ખબર છે આ સંખ્યા છે. અને અજ્ઞાત સંખ્યા એટલે એક્સ, વાય, ઝેડ, પી, ક્યુ, આર, જે મૂળાક્ષર લઈ લો તે. આમાં આપણે ખબર નથી કે સંખ્યા ચોક્કસ આપેલી કઈ છે, જે આપણે શોધવાની હોય છે નોર્મલી. તો આ જ્ઞાત સંખ્યા અને અજ્ઞાત સંખ્યા છે. હવે બહુપદી જોઈએ. બહુપદી તો પહેલાં આવે એક પડી, જેની અંદર એક પદ આવેલું હોય તેને એક પડી કહેવાય. જેમ કે માની લો 2x છે, કે 3y, પી, 3z, આ બધા એક પદ છે, કેમ કે એક પદ આવેલું છે. પછી આવે દ્વિપદી, 2x પ્લસ y, આની અંદર બે પદ આવ્યો, પ્લસ છે, પ્લસ બે પદ છે અંદર. પછી 3y પ્લસ 1, આમાં પણ બે પદ છે, એટલે દ્વિપદી કહેવાય. પછી આવે બહુપદી, જેનામાં એક, બે કે તેથી બે કરતાં વધારે પદ આવેલા હોય તેને બહુપદી કહેવાય. જેમ કે છે 3x² પ્લસ 3x પ્લસ y, આમાં 3 પદ છે, બે કરતાં પદ વધારે છે, એટલે બહુપદી કહેવાય. તો આને આપણે સોલ્વ કરવાનું હોય તો હવે દાખલામાં આવશે પ્લસ કરવાનું, માઇનસ કરવાનું. તો પ્લસ ને માઇનસ આપણે કોની સાથે કરી શકીએ? તો જેમ કે 3x પ્લસ 4x પ્લસ 3y પ્લસ 2y, આવું આપેલું છે. તો જેમાં એક્સ એક્સ, તો આ એક્સ અને એક્સ બંને સરખા છે, તો આ બંને વચ્ચે જ સરવાળો થશે. આ વાય છે, તો આ બંને વચ્ચે જ સરવાળો થશે. એક્સ ને વાયનો સરવાળો નહીં થશે. લાઇક ટર્મ્સ, કે 3x ને 4x લાઇક ટર્મ્સ છે, એક સરખા છે, તો આ બંને વચ્ચે જ થશે. અને y y છે, 3y ને 2y, તો આ બંને વચ્ચે સરવાળો થશે. તો જોઈએ 7x પ્લસ 5y આવું થાય. માઇનસમાં પણ સેમ એવું જ થશે કે 3x માઇનસ 2x માઇનસ 4y માઇનસ y. તો હવે એક્સ એક્સ વાળા વચ્ચે જ માઇનસ માઇનસ થાય. તો 3x માઇનસ 2x x, માઇનસ આ વચ્ચે માઇનસ જ રહે. 4y માઇનસ y, તો 3y. નહીં, આની અંદર ભાગુ સંબંધ નિયમ લાગે, આ જો મેં ખોટું કર્યું. આની અંદર માઇનસ 4y છે અને આ y છે. માઇનસ માઇનસ પ્લસ થાય ને મોટાનું સાઇન, એટલે આ 5y થાય. મેં આગળ એક વિડીયો અપલોડ કર્યો હતો સાદુરૂપનો, તો એ સાદુરૂપ આવા દાખલામાં ઘણા કામના હોય છે. તો તમને જો નહીં આવડતું હોય તો જોઈ લેજો. એની અંદર બધા નિયમ લખેલા છે કે માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, પ્લસ પ્લસ પ્લસ. પછી આ થયું સરવારા અને ગુણાકારનું, સોરી સરવારા અને બાદબાકીનું. તો હવે આપણે બે, એક બે દાખલા જોઈએ કે કેવું આવી શકે, કેવા દાખલા હોય. તો હવે આ એક દાખલો છે, 5ab પ્લસ bc માઇનસ 3ab. હવે આની અંદર સરખા સરખા કયા છે? ab છે, આ ab છે. તો આ બે વચ્ચે જ સરવાળો કે બાદબાકી જે થવાનું હોય તે થાય. આની અને આની વચ્ચે કંઈ નહીં થાય. તો જોઈએ 5ab માઇનસ 3ab પ્લસ bc. અને એ યાદ રાખવાનું કે જે આપણે સંખ્યા આપેલી હોય તેના આગળનું ચિહ્ન આપણે ધ્યાનમાં રાખવાનું.
तो आ माइनस थ्री ए बी तू तो आपने आखा उचकीने अँ लाया है तो आ ध्यान साइन आनी अंदर चिन्ह घना महत्वना हो चिन्ह अंदर आप थोड़ीक भूल कर दी तो आप दाखिल आखो दाखला जवाब आखो ऊंधो आए तो हमें आप जुए फाइव ए बी माइनस थ्री ए बी तो थे टू ए बी ने आ प्लस बी सी एमने एम रह पची छे टू एल माइनस थ्री एल स्क्वेर माइनस फोर एल प्लस एल स्क्वेर तो यानी अंदर सेम सेम क्या है टू एल माइनस फोर एल माइनस थ्री एल स्क्वेर अने प्लस एल स्क्वेर तो प्लस टू एल पची से माइनस फोर एल जुओ मैं चिन्ह ने साथ बोलूँ छू माइनस फोर एल तो ये माइनस आखू उचकी आप लाशू पची से माइनस थ्री एल स्क्वेर ने प्लस टू एल स्क्वेर तो आनी अंदर जुओ मोटू है कौन फोर एल तो आ प्लस कहवा तो प्लस माइनस माइनस थे ना मोटा साइन लगते तो टू एल माइनस फोर एल तो माइनस टू एल अने माइनस थ्री एल स्क्वेर प्लस एल स्क्वेर माइनस प्लस माइनस थे मोटा साइन एट माइनस टू एल स्क्वेर हवे आपणे जोईए गुणाकार ने भागाकार आनी अंदर कई रीते थाय तो हवे एल इंटू एल तो शू थे एल स्क्वेर थे एल इंटू एल इंटू एल तो एल क्यूब जितली वार आवे एटला ऊपर चढ़ावता घात चढ़ावता जवानी हवे ए इंटू बी आ बने सरखा नहीं पण एमनी वच्चे गुणाकार ने भागाकार थई सके जेम के आ ए इंटू बी तो आपणे ने ए बी लखी सकीए थ्री ए इंटू फोर बी इंटू टू सी तो आप लखी सकी त्रण चौक बार दू चौवीस चौवीस ए बी सी आप जयरे अँ करता था बादबाकी ने सरवारो त्यारे जे सरखा सरखा होय तेमनी वच्चे सरवारो ने बादबाकी थतुं पण हवे गुणाकार अने भागाकार में एवं नहीं थाय एनी अंदर आपरे जे सरखानी हो एमनी वच्चे पण गुणाकार भागाकार थई सके हवे आपणे एक दाखलो जोईए जे जेनी अंदर आ बहुपदी बहु कामनो एम लागे अज्ञात संख्या ने तो सोनू हाल एक्स वर्षनो छे मोनू सोनू करता चार वर्ष मोटो छे बन्नेनी उमरनो सरवारो चालीस वर्ष छे तो बन्नेनी उमर शोधवानी छे तो अहीं लखे सोनूनी उमर आपेली छे सोनू एक्स वर्षनो छे मोनू सोनू करता चार वर्ष मोटो छे तो सोनूनी उमर शू छे एक्स छे मोनू एना करता चार वर्ष मोटो छे एटले आपणे एक्स प्लस फोर कर देवानो अने बन्नेनी उमरनो सरवारो केटलो छे एक्स प्लस फोर बराबर चालीस तो अहीं लखी सके सोनू अने मोनूनी उमरनो सरवारो केटलो छे चालीस वर्ष सोनूनी उमर केटली छे एक्स अने मोनूनी उमर एक्स प्लस फोर ने बन्नेनो सरवारो चालीस तो हवे आपणे जोईए सरखा सरखा कोण छे आमां एक्स एक्स सरखा छे ते बन्ने वच्चे सरवारो थशे चार सरखू नहीं तो एमने रहें तो एक्स एक्स बे एट्ले वन एक्स तो के टू एक्स थे तो टू एक्स प्लस फोर एमन एम बराबर चालीस हमें आरुआने आ सरखू कहवा एमने आग पाचड़े एक्स वाई जेड ए बी सी डी कहीं नहीं तो आ बने वे थे तो टू एक्स चार बराबर ने एम साइड जत रही तो जे चिन्ह हो विरुद्ध थी जाए तो चार अँ प्लस था तो बराबर ने आम साइड जाए तो माइनस थी जाए तो चालीस माइनस चार छत्रीस थे
જે બરાબર ની આમ સાઈડ જે વસ્તુ ગુણાકારમાં હોય તે એમ સાઈડ આવે તો ભાગાકારમાં થઈ જાય, અને જો ભાગાકારમાં હોય તે બરાબર ની આમ સાઈડ આવે તો એ ગુણાકારમાં થઈ જાય. તો આ હાલમના એક્સ સાથેનો સંબંધ ગુણાકારનો છે, બરાબર ની એમ સાઈડ જશે તો એ ભાગાકારમાં જતું રહેશે. તો અહીંયા આપણે લખીશું એક્સ, એક્સ શોધવાનું છે આપણને એટલે આપણે અહીંયા એક્સ રાખીશું, એકલું એક્સ શોધવાનું છે એટલે 36 અહીંયા, અને બે ગુણાકાર માટે ભાગાકારમાં જતું રહેશે. તો એક્સ બરાબર 2 18 2 36, એક્સ બરાબર 18. તો આપને મળી સોનુની ઉંમર, સોનુની ઉંમર એક્સ હતી, અને મોનુની ઉંમર શું છે? એક્સ પ્લસ 4 છે. રેકોર્ડિંગમાં થોડીક પ્રોબ્લેમ આવી હતી, તો આપણે જોતા હતા સોનુની ઉંમર એક્સ આપણે મળી. તો હવે મોનુ એ સોનુ કરતાં 4 વર્ષ મોટો છે, તો આપણે જોઈશું કે એક્સ આપણે મળ્યો છે 18 અને 4 વર્ષ મોટો છે એટલે પ્લસ 4. તો આપણે મળી ગઈ મોનુની ઉંમર પણ. તો જુઓ સોનુ કરતાં એ 4 વર્ષ મોટો હતો, તો સોનુ 18 વર્ષનો અને એના કરતાં 4 વર્ષ મોટો એટલે 22 વર્ષનો થઈ ગયો. તો હવે જે તમને જો કદાચ બેઝિક ખબર નહીં હોય કે આપણે ઇક્વલની એમ સાઈડ આપણે કંઈ વસ્તુ લાવીએ તો એ જે અહીંયા હોય પ્લસ હોય તો એમ સાઈડ આપણે લાવીએ તો માઇનસ થઈ જાય, અને માઇનસ હોય તો એમ સાઈડ લાવીએ તો પ્લસ થઈ જાય, અને જો અહીંયા ગુણાકારમાં હોય તો આપણે ઇક્વલની એમ સાઈડ લાવીએ તો એ ભાગાકારમાં જતું રહેશે, અને જો ભાગાકારમાં હોય તો એમ સાઈડ લાવીએ તો એ ગુણાકારમાં જતું રહે. જો તમને ખબર નહીં હોય તો કોમેન્ટ કરજો, હું તમને આગળ બરાબર ડીપમાં સમજાવીશ. તો આજના માટે બહુ પરી આટલું બસ. થેન્ક યુ સાંભળવા માટે. કોઈ ડાઉટ હોય તો કહેજો.